છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ હેઠળ મુખ્યમંત્રીની મુલાકાત, વિકાસના કામો પર સંગઠનના હોદ્દેદારોને નજર રાખવા તાકીદ. પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન નેશન વન ડિસ્ટ્રિક્ટ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે અલગ અલગ બે મિટિંગ યોજી, જેમાં એક મિટિંગ છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે અને બીજી મિટિંગ જિલ્લા ભાજપ હોદ્દેદારો સાથે કરવામાં આવી. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી, જ્યારે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે વિકાસલક્ષી કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને વિકાસના કામો જે થઈ રહ્યા છે તેના પર નજર રાખવા માટે મિટિંગ યોજી હતી. 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ કટિબદ્ધ બની છે. આગામી સમયમાં ભાજપ તરફથી જે કાર્યક્રમો યોજાય તે સફળ થાય તે માટે સીએમએ માર્ગદર્શન આપ્યું હતું. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધી અને અહીં દરબાર હોલ ખાતે અલગ અલગ 5 બેઠકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સિનિયર કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તથા ભગીની સંસ્થાઓ સાથે બેઠક કરી અને જે પાર્ટીના કાર્યક્રમો છે, પાર્ટીની ગાઈડલાઈન છે એની સવિસ્તર માર્ગદર્શન આપ્યું અને આગામી જે કાર્યક્રમો છે એને સફળ બનાવવા માટેની અપીલ કરી. પાર્ટીના હોદ્દેદારોની મિટિંગ થાય તેમાં જે અપેક્ષિત ગાઈડલાઈન હોય છે, દરેક બેઠક અલગ અલગ હોય છે, એમાં ચૂંટાયેલા લોકોની અલગ બેઠક હોય છે, સંગઠનના લોકોની અલગ બેઠક હોય છે, એ પ્રમાણે એમાં બેઠક લેતા હોય છે. કરવા માટેની ભાજપના તમામ જે કાર્યકરો છે એમને કીધું કે ગામમાં વિકાસલક્ષી કામ થાય છે એની ક્વોલિટી જુઓ, એમ સીએમની સૂચના આપી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની ફરજ છે કે સરકારનો જે ફંડ આવે એનો પ્રજા માટે સદુપયોગ થાય અને એની કાળજી રાખવી જોઈએ, સામાન્ય ટકોર હોય. ખાસ કરીને હમણાં મુખ્યમંત્રી જયારે આવ્યા બરાબર ત્યારે એમને ખાસ મોટી આ જ ટકોર કરી, વિકાસલક્ષી કામોની ક્વોલિટી જણો, એ માટે તમે જાતે ચેક કરો ને એવું હોય તો ગાંધીનગર સુધી મને ફરિયાદ કરો. જી, એમને જે એમને સૂચન આપ્યું કે દરેક કાર્યકર પોતાના વિસ્તારમાં જે કામગીરી થાય એની કાળજી લેવી જોઈએ. ખાસ મારી મિટ્ટી મારા દેશ બાબતે, મેરી મિટ્ટી મેરા દેશ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત હર ઘર તિરંગા 13, 14, 15 કાર્યક્રમો કરવાના છે અને મેરી મિટ્ટી મેરી દેશ પ્રમાણે વડાપ્રધાન સાહેબે જે 5 ફ્રન્ટ લેવડાયા છે એનો સંકલ્પ લેવાનો છે. કેટલા કાર્યક્રમો ગાંધીનગર લઈ જવાના? ગાંધીનગર ને દિલ્હી લઈ જવાના છે. દરેક તાલુકામાંથી એક કાર્યકર્તાને આ મેરી મિટ્ટી મેરે દેશની જે કાર્યક્રમ છે એ અંતર્ગત મિટ્ટી લઈને દિલ્હી જવાનું છે, એક તાલુકામાંથી.